મૂળી તાલુકાના ધોળિયા ગામના જે હાલ પાણીની વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલ છે. આટલા વર્ષથી નર્મદા પાણી પીવા માટેની યોજનાઓથી વંચિત છે. હાલ ગામના બે બોર થકી પાણીનું વિતરણ કરવામાં આવે છે. વાલા દવલાની નીતિ અપનાવી ચોક્કસ લોકોને પાણી વિતરણથી બાકાત રાખવાનું કામ પંચાયત કરી રહી છે. આ બાબતે જાગૃત નાગરિક મહેશભાઈ આગળ આવી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. તેમ છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ બાબતે સરપંચ ઉપસરપંચ સહિત નાયોને ઊંચા હાથ કરી દીધેલ હોય ત્યારે છેલ્લા એક માસથી પશુપાલકો ગ્રામજનો પીવાના પાણીથી વંચિત રાખવામાં કોણ જવાબદાર છે તે પ્રશ્ન કરવામાં આવેલ છે. ખરેખર મૂળભૂત સુવિધાઓની જવાબદારી ગ્રામ પંચાયત ધોળિયાની હોય છે, પરંતુ આ બાબતે પંચાયત કોઈ ધ્યાનમાં રજૂઆત લેતી નથી. જાણી જોઈને આ એક સમૂહને પાણીથી વંચિત રાખવામાં આવે છે. અહેવાલ ભગીરથસિંહ મોડી. અને વાડી માં કોઈ પાણી નથી દેતો અમને, વાડી માં નથી દેતા પાણી ભરવા. અમારે તો કઈ કરો, પાણી નું કરજો અમને. જોઈએ ડોસ્યુ ખડો ખડે પાણી તો ફરે ને ખડે ખડે. આમ બીજા ડોસ્યુ હાઈલી કઈ ઘીરા નાય, ખાડો કઈ તો નાય ને, તોય ના હાવતું પાણી. કોક ની વાડી માં કોઈ નતા ધોવા દેતું, પીવાના ફટે નાવડો ડોસ્યુ ભાઈ. ખડે ખડે પાણી તો ફરે ને, એટલું પાણી નું કરજો. એક મહિને થી અમારે પાણી નખાવતું, સરપંચ ને રાઈડ કરી તો તમે પાણી અમારે આવે. એક મહિને દાતા પાણી આવે, હવે આવા ગઢિયા પાણી ક્યાં ભરી શકે? તો હા ભરતા નથી તો તમારે કઈ કરી અમારે લેન સુધી પાણી તો લાવવું જોઈએ ને. ગામ માં તમે ભરવા જાઓ તો કે ભરવા દે કે ન ભરવા દે? ભરવા દેતા જ નથી. ભરવા દે. ગામ માં ક્યાંક વાડીયું માં જાવ તો શું કે? વાડીયું માં એમ કરે. કેટલા ટાઈમ થી લેન નાખેલી? કેટલા વખત આવે? નાના નાના છોકરા હોય ને બધે મેકીને જવું પડે ભરવા. સારું, વાળું સરકાર ને શું તમે કહી શકો કે હા વેલા સર આવી શકે એવી રજૂઆત કરી શકો ને?